હા હા કંઈ વાંધો નહીં, તો હું છે ને જેમીને મોકલાવી દઉં છું ત્યાં. હા ભલે ભલે. જેમી અહીંયા આવું તો બેન, આવું તો અહીંયા. જો છે ને માસીને ત્યાંથી ફોન હતો, માસીની તબિયત છે ને હમણાં બહુ ખરાબ છે અને તને ખબર છે ને ત્યાં કોઈ કાંઈ કરે એમ નથી, તો તારે છે ને થોડાક દિવસ માટે ત્યાં જવું પડશે. થોડાક દિવસ તું ત્યાં રહે, હોસ્પિટલનું કાંઈ કામ કાંઈ પણ કામ હોય બતાવી, પછી આવી જાય પાછી. ઠીક છે, તો તું છે ને આજે જ નીકળ અને હું છે ને વ્યવસ્થા કરાવી દઉં છું તારી જવાની, બરાબર છે? તારું પેકઅપ કરી લેજા કપડાને બધું. હા નિધિશ, નિધિશ જો દીદી બોલાવે, જો આમ જો દીદી બોલાવે. નિધિશ અરે નિધિશ નીકળો, શું કરે છે? મને કાંડું બહુ જ દુખે છે ને એટલે. અચ્છા, એટલે તમને ઘરની કામવાળી સમજી છે નિકિતા? એવું મેં ક્યાં કીધું? તો અરે મને આજે કાંડું દુખે છે તો આજનો દિવસ તો તું કપડાં ધોઈ શક ને. ભાભી, હું આ ઘરનું કામ કરવા માટે અહીંયા નથી આવી કે નથી ઘરની કામવાળી, અને તમને લોકોને મેં રાખ્યા છે શેના માટે? ઘરનું કામ કરવા માટે હે ને નિધિશ? કહી દે કે તમે બધા અમારા કામવાળા જ છો, કહી દે. નિકિતા તને સમજાય છે તું શું બોલસ એમ? હા સમજાય છે ને મને. તું જા, તું બહાર જઈને રમ. હો તમારી છોકરીની સામે હું તમારી ઇન્સલ્ટ નહોતી કરવા માંગતી, પણ આ વાત તમારા મગજમાં બેસાડી દેજો અને આજ પછી છે ને મને કામ ચીંધવાનું તો ક્યારેય મગજમાં વિચારતાય નહીં. કેમ, તારે કઈ કામ નહીં કરવાનું? નહીં કરવાનું? મમ્મા ક્યારેય કામ નહીં કરે, કહી દે નિધિશ, કહી દે. નિકિતા હવે બસ કર, અત્યાર સુધી તો બા હતા એટલે હું ઘરને સંભાળીને રાખીને તને કઈ કહેતી નહીં, તને મેં હંમેશા મારી નાની બેન સમજી છે અને તું અત્યારે હવે આવું બોલસ? હા, કેમ કે અત્યાર સુધી બા આ ઘરના માલિક હતા અને બાના ગયા પછી આ ઘરની માલિક હું છું, તો તમારે સમજી વિચારીને વાત કરવી. સમજી વિચારીને જ બોલું છું અને અવાજ નીચો રાખજો. નિકિતા, શું છે આ બધું? શું છે એટલે પૂછો, તમારી ઘરવાળીને મને શું પૂછો છો? તું આવી રીતે કેમ વાત કરે છે એની સાથે? એવું કે છે, મેં ખાલી એને એમ કીધું કે તું ખાલી કપડાં ધોઈ નાખ, આજે મારું હાથ દુખે છે, તો કે તમે બધા ઘરના નોકર છો, તમારે બધું કામ કરવાનું છે ને આ ઘરની. મને ખબર છે કે હું નાની નથી અને નાની નથી ને એટલે જ મેં મારી છે ને બધી સગવડ પહેલેથી જ કરી લીધી છે. છોકરો મોટો થઈ ગયો એટલે બધો નાનો, કામ તો પડશે તું કરી શકે ને, બધું કામ ભાભી એકલા જ કરશે. હા કરે ને, તે જીમી હાજર ઘરમાં ખબર ને ભાભી, બધું નીકળું જ કરવાનું. હા કરવાનું. કેમ? કેમ કે એની ઉપર મારો ઉપકાર છે કે હું એના ઘરમાં રહેવા દઉં છું. ઉપકાર? શું બોલે છે ને સમજાવને આવે. ઉપકાર ઈ ચેતન કે મમ્મીના ગયા પછી આ જે બધી પ્રોપર્ટી છે ને એ મારા નામ પર છે, એટલે આ ઘરની માલિક હું છું, તો એને મારા પગ પકડવા પડે કે હું એને છે ને આ ઘરમાં રહેવા દઉં છું, આ ઘરના રોટલા ખાવા દઉં છું. તું શું બોલસ, તને સમજાય છે? મને સમજાય છે ભાભી, અને વારે વારે છે ને રાડું નાખવાની જરૂર નથી. મારો નિધિ અત્યારે મારા ખોળામાં છે ને, તો હું તમને મારા દૂર ફેંકી દેત. આવું કોને કીધું? આ બધી પ્રોપર્ટી તારા નામે છે ને, મમ્મી ગયા પછી પ્રોપર્ટી ક્યાં ભાગલા કોઈ પડે છે? પણ મમ્મી જાતા જાતા પ્રોપર્ટી તો મારા નામે કરતા ગયા છે ને. આવું કોને કીધું? આવું કોને કીધું નથી, તમારે ડોક્યુમેન્ટ જોવા. નિકિતા તારો વેમ છે,
બાગ તારા નામે પ્રોપર્ટી કરીને ગયા જ નથી. કોઈ વાંધો નહીં, આપણે એ સાબિત કરી દઈએ. બા છે ને જાતા જાતા પ્રોપર્ટીના દસ્તાવેજ ઉપર પોતાનો અંગૂઠો મારતા ગયા છે, તો એ બાએ શું એમને કર્યું હશે? નિકિતા તારી ભૂલ થાય છે, આ પ્રોપર્ટી ઉપર હક ચેતનભાઈનો, હિતેશનો અને દીદીનો જ હોય, તારો ના હોય. તો એ તમારા મનનો વહેમ છે, એમાં હું કાંઈ ન કરી શકું. હવે તો આ પ્રોપર્ટી મારી ને મારા નિધિશની જ છે. કા નિધિશ? આ શું બોલે છે? અવાજ નિકિતા, તું નીચો રાખ. તું વિચાર તો કર, તારા જેઠ બેઠા છે, તું આંગળી ચીંધી ચીંધીને વાતો કરે છે. કરું છું, તમે બધા વિચાર કરો ને, તમે બધા મારા ઘરમાં રહ્યો છો, હું તમારા ઘરમાં નથી રહેતી. ઈ તારો એમ છે, રેવા દેજે બધી વસ્તુ. પ્રોપર્ટી એજી કોના નામે થઈ નથી ને મમ્મી શું કરી ગયા હતા, આ વાતનો કોઈ ફેસલો થયો નથી એજી. તો હું તમને બતાવું છું ને કે જે પ્રોપર્ટીના દસ્તાવેજ ઉપર મમ્મીએ પોતાનો અંગૂઠો લગાવેલો છે, જોવા છે તમારે? હા જોવા છે ને. હા તો હું તમને બતાવું ને ફાઈલ. તો લઈ આવ ને ભાઈ. લઈ આવું છું. હા જોઈ લઈ ફાઈલ. લઈ આવ. હા તો લઈ આવું છું ને ભાઈ. તમને શું લાગે છે કે તમારા મમ્મી તમારા નામે પ્રોપર્ટી કરતા જતે મનમાં એવો વેમ રાખતાય નહીં? મને મારી મમ્મી પર પૂરો વિશ્વાસ છે અને પ્રોપર્ટી ભેખા કોઈ નથી, હિતેશભાઈ નથી, હું નથી. પણ એ વાત તો કે મને પ્રોપર્ટી અંગૂઠાથી મમ્મીને મરાવી કોના નામે કરાવ્યું? મારા નામે. તારા નામે? જોયું તે, તારા નામે નહીં, આના નામે નહીં, પોતાના નામે. મારા નામે એટલે મારી પાછળ મારા નિધિશને જાશે એ પ્રોપર્ટી. અને એ તમારે જોવાની જરૂર જ નથી, કેમ કે તમે ક્યાં દૂધના ધોયેલા છો? જો મેં ના કર્યું તો તમે કરી લેત. વાહ, તું શું સમજે છે નિકિતા? અમે તારા જેવા ભૂખ્યા નથી પ્રોપર્ટીના, અમે તો કોઈ દિવસ સપનામાં પણ ન વિચારીએ. હા, પ્રોપર્ટીના ભૂખ્યા નથી એટલે તો આખી જિંદગી મમ્મીની આગળ પાછળ આગળ પાછળ, આમ કહીએ ને કે ચાપલૂસી કરતા ફેર્યા છો, એવી ચાપલૂસી મને કરતા આવડી નહીં. નિકિતા કઈક બોલવામાં વિચાર તો કર. ચાપલૂસી ના કહેવાય નિકિતા. અમારે તો દીકરી છે, કાલ સવારે લગ્ન કરીને વહી જશે, બધું છે એ તારા દીકરાનું જ છે. ઓ, આવું મીઠું મીઠું બોલીને છે ને તમે ચેતનને ભોળવજો, મને તો ન જ ભોળવતા, કેમ કે મને બધી ખબર છે કે જેમ મમ્મીને એની દીકરીને પ્રોપર્ટી આપવી હતી ને એમ તમે આજે નહીં તો કાલે આ પ્રોપર્ટીમાંથી તમારી દીકરી માટે ભાગ કાઢત જ. અને મારો નિકિતા બસ કર, મેં તને શું સમજી હતી, અને તું મેં તને મારી નાની બેન સમજી હતી. હવે શું બાકી રહી ગયું છે? અલે જતન, બતાવે ને બતાવ. પ્રોપર્ટી બધી મારા નામે કરાવી છે. તારું કેવું છે, આમ શું હશે? મને શું ખબર, તમારી બેને કોથરામાંથી બિલાડું કાઢ્યું છે, હશે કંઈક નવું જૂનું. એ તો સમય બધું સારું જ કર્યું છે.
બેન તો અમારી છે હા તો શું કર્યું છે એ જરા પહેલા પણ તો તને એવું કહી દઉં અમારી પાસે મોટા મોટું પ્રૂફ છે આમાં શું છે ખબર છે તે ખોટું કરી અને પ્રોપર્ટી તારા નામે કરાવી છે અને જે કોઈ મરેલું માણસ હોય ને એને સહી સિક્કા લેવા અંગૂઠા મરાવવાથી કરવું ને એ કોઈ એનું માન્ય નથી અને મારા મમ્મી જ્યારે એની ડેથ થઈ ને એ પહેલા હિતેશભાઈ મારા અને જીમીના નામે પ્રોપર્ટી કરતા ગયા એને કાગળિયા જોઈ લેતું ઈમાનદારી વાપરી લીધી હતી અને મરવા સમયે કોઈને જાણ પણ નથી કરી કે વસ્તુ શું છે કરીને તો બરોબર ગયા ને અને તું તું કેવી માણસ નિકિતા આવી તને ધાયરી નથી જેવી હતી મેં મારા છોકરાનું સારું વિચાર્યું છે અને મને કાંઈ નથી લાગતું કે મેં કાંઈ ખોટું કર્યું હતું શું મળ્યું તને આમાંથી મળ્યું શું તને એ તો તારા કોઈ ડોક્યુમેન્ટ માન્ય નથી ને મમ્મી ઓલરેડી પ્રોપર્ટી નામે કરીને ગયા છે તારા હાથમાં શું વધશે શું વધશે તારે જવાબ સાંભળવો છે મારો સાંભળવો છે ના ભાભી તમે રહેવા દો મેડમ ઘરના રસ્તા તમારા માટે ખુલ્લા છે કાયમી માટે ચેતનભાઈ નહીં ભાભી મને બોલતા નહીં કઈ આવે કેમ શું કામ આજ સુધી હું કઈ બોલ્યો બધી વાત માં હારે રહ્યો દરેક વાત માં હારે રહ્યો મમ્મીને કીધું મેં તમને કીધું ભાઈને કીધું દરેક વાત માં સપોર્ટ કર્યો આ વસ્તુ માની મને જયારે નથી આજ તને અદ કરી દે કે પૂરી કરી દો તમારા કહેવાનું એમ થાય છે હું આ ઘરની બહાર જાવ એમ હા તો એવા સપના જોવાનું તમે બંધ કરી દેજો આ ઘર મૂકીને તો હું ક્યાંય જવાનું જ નથી હા મારું તમારું કઈ કામ નથી આ છોકરો લાવો ને છોકરો નહીં મળે છે તમે ભાભી લઈ લો તો નીતિશ ને લઈ લો તમે કે તમે છોકરાને નીતિશ ને તમે લઈ લો છોકરાને હાથ મો ડર તમે નીતિશ નહીં મળે નીતિશ નહીં મળે તો રેવા દે કે તમે મૂકી દો નીતિશ નહીં મળે તમે લઈ લે મોકરા ચેતનભાઈ ભાભી તમે નીતિશ રૂમ માં જાઓ ચેતન તમે મોટું બંધ રાખો બંધ નહીં થાય મારો છોકરો લીધા વગર તો હું આ ઘરની બહાર પગ નહીં મૂકું છોકરો મારો છે તને કઈ નહીં મળે તું તારા રસ્તા ખુલ્યા છે નીકળ નીતિશ પ્લીઝ મને નિધિશ આપી દો મારે કઈ નથી જોતું ભાભી ભાભી મારો જેતન મારે કઈ નથી જોતું મારે તમારી કોઈ પ્રોપર્ટી નથી જોતી એક રૂપિયો નથી જોતો પણ મારો છોકરો મને દઈ દો મારા છોકરાથી વિશેષ મારા માટે કઈ નથી મને એ દઈ દો હું એના વગર નહીં રહું જેતન પ્લીઝ આવતા કરો હવે તારી પાસે બહુ મોડું થઈ ગયું છે હજારો તારી ભૂલ છે આજે તો તે હદ કરી નાખી મારી માં મરી ગઈ એના અંગૂઠા થી લીધા આનાથી વિશેષ મારા માટે ખરાબ શું હોય એ વ્યક્તિ નું ઘરમાં રાખો હવે મારે નથી કામ કરવું છોકરો તો મારો છે અને રહેવાનો છે મારો તારું કોઈ કામ નથી તો નિકાલ ચેતન નહીં નિકાલ